મિસ્ત્રી અને મારી ચેનલ માય કિચન સિક્રેટ્સ માં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવતા શીખીશું પરફેક્ટ માપ સાથે પરફેક્ટ રીત સાથે ગુંદા કેરીનું અથાણું। આ રીત ખૂબ જ સરળ છે, આખા વર્ષ માટે આ રીતે અથાણું બનાવવું ખૂબ જ સરળ છે। તો અહીંયા મેં 500 ગ્રામ જેટલા ગુંદા લઈ લીધા છે અને આપણે ગ્રીન જ ગુંદા લેવાના છે એ વાતનું ધ્યાન રાખવાનું છે। અને તેને મેં બરાબર વોશ કરીને કોરા કરી લીધા છે અને હવે તે કોરા થઈ ગયા પછી આપણે તેને ઉપરનો પાર્ટ આવી રીતે બરાબર સાફ કરી લેવાનો છે। હવે આપણા બધા ગુંદા બરાબર સાફ થઈ ગયા છે। હવે એક દસ્તાની મદદથી તેને આવી રીતે પ્રેસ કરીશું અને તેની અંદરના બધા ઠળિયાને બહાર કાઢીશું। એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે એક એક ગુંદાને સાફ કરતી વખતે ચપ્પુ મીઠાવાળું કરવાનું છે, કારણ કે ગુંદામાં ચિકાસ ખૂબ જ હોય છે। જો આપણે ચપ્પુ મીઠાવાળું નહીં કરીએ તો એ મીઠા વગરનું ચપ્પુ હશે તો જ્યારે આપણે ઠળિયો કાઢીશું તો ગુંદાની જે ચિકાસ છે તે ઠળિયામાં લાગી જશે અને બરાબર રીતે બરાબર ઠળિયા સાફ નહીં થાય। એટલે જ્યારે પણ આપણે ગુંદામાંથી ઠળિયા કાઢીએ ત્યારે મીઠામાં ડીપ કરીને જ કરવાના છે। આપણા બધા ગુંદામાંથી ઠળિયા નીકળી ગયા છે, સરસ સાફ થઈ ગયા છે। હવે મેં અહીંયા 250 ગ્રામ જેટલી કેરી લીધી છે। 500 ગુંદા સામે મેં 250 ગ્રામ જેટલી કેરી લીધી છે, તેને મેં બરાબર વોશ કરી લીધી હતી અને વોશ કરીને કોરી કરીને હવે હું તેની સ્કીન કાઢી લઈશ। હવે બરાબર રીતે એકદમ પરફેક્ટ રીતે સ્કીન નીકળી જાય પછી આપણે તેને છીણીમાં છીણી લેવાની છે। ખૂબ જ સરસ રીતે એનું છીણ રેડી કરવાનું છે। અહીંયા આપણે અડધી કેરીનું છીણ રેડી કરીશું અને અડધી કેરી આપણે કટકા કરવા માટે બાકી રાખીશું। આપણી કેરીનું છીણ રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો કેટલું સરસ છીણ રેડી થયું છે। હવે મેં અહીંયા 250 ગ્રામ જેટલો અથાણાનો મસાલો લીધો છે। અહીંયા મેં રેડીમેડ અથાણાનો મસાલો લીધો છે એપેક્સનો। તમે તમારી રીતે ઘરનો બનાવેલો અથાણો પણ મસાલો પણ લઈ શકો છો। જો તમને અથાણાનો મસાલાની રેસીપી જોઈતી હોય તો કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો, હું તમને અથાણાના મસાલાની રેસીપી પણ શેર કરીશ। અહીંયા આપણે જે અડધી કેરી રાખી હતી તેના નાના નાના આવી રીતે સરસ એક સરખા ટુકડા કરી લેવાના છે। હવે આપણી કેરીના કટકા રેડી છે, આપણું છીણ પણ રેડી છે અને ગુંદા પણ બરાબર સાફ થઈને રેડી છે। તો આપણે જે 250 ગ્રામ કેરી લીધી હતી તેમાં 250 ગ્રામ મસાલો બરાબર રીતે કેરીના છીણમાં આપણે મિક્સ કરી લઈશું અને આપણા 250 એ માપનું યાદ રાખવાનું છે કે 500 ગ્રામ ગુંદા, 250 ગ્રામ કેરી અને 250 ગ્રામ અથાણાનો મસાલો। હવે આપણો કેરીનું છીણ અને મસાલો મિક્સ થઈ ગયો છે, તેને આપણે એક એક ગુંદામાં આવી રીતે સરખી રીતે દબાવીને ભરી લેવાનું છે। તેને ભરતું જવાનું છે અને દબાવતા જવાનું છે, બરાબર પ્રેસ કરીને ભરવાનું છે, અંદર સુધી ભરવાનું છે જેથી કેરીની ખટાશ ગુંદામાં બધી બાજુ બરાબર રીતે જાય અને આપણા ગુંદા સરસ રીતે અથાઈ જાય। હવે બધા ગુંદા ભરાઈ ગયા છે તો થોડું જે બચ્યો છે મસાલો તેમાં આપણે કટકા એડ કરી દઈશું, જે કેરીના નાના નાના કટકા કર્યા હતા તે મિક્સ કરી દઈશું। તે બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં આપણા ભરેલા ગુંદાને પણ બરાબર રીતે મિક્સ કરી લઈશું। આ બધું બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે અહીંયા ચોખ્ખી કોરી કરેલી કાચની બરણી લેવાની છે અને એ કાચની બરણીમાં આપણે આપણું અથાણું બરાબર રીતે દબાઈને ભરી લેવાનું છે। દબાઈને અથાણું ભરવાનું રીઝન એ છે કે જો એમાં એર હોય તે બધી બહાર નીકળી જાય અને આ રીતે અથાણું ભરવાથી તમારું અથાણું આખું વર્ષ માટે ખૂબ જ સરસ રહેશે અને બગડતું નથી। ત્યારબાદ અહીંયા મેં 250 ગ્રામ જેટલું સિંગ તેલ લીધું છે, તેને મેં બરાબર ગરમ કર્યું હતું અને તેને ઠંડુ કરી લીધું હતું અને તે ઠંડુ કર્યા બાદ જ આપણે અથાણામાં રેડવાનું છે। જો તમે ગરમ તેલ રેડશો તો તમારું અથાણું કાળું પડી જશે, એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો આપણું અથાણું બનીને રેડી છે, એ 5 દિવસમાં અથાઈને રેડી થઈ જાય છે। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આવજો, થેન્ક યુ।